नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल पट्टी, नोबल स्कूल ग्रुप और वासुदेव स्कूल ग्रुपनी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अहीं आपणे आठमा धोरणना सामाजिक विज्ञान में चेप्टर नंबर त्रण अने चेप्टरनु नाम छे भारत में राष्ट्रवाद। हवे आजे आपणे आ चेप्टरनी अंदर सुभाषचंद्र बोस छे एना विषे माहिती मेळवानी छे कि सुभाषचंद्र बोस एमनो जन्म क्यां थयो हतो, એમણે તો કે આઝાદીની લડત માટે ક્યાં ક્યાં કાર્યો કર્યા અને એમણે જે આઝાદ હિન્દ ફોજ જે છે એની રચના કરી, બરાબર છે? અને એમનું મૃત્યુ કેવી રીતે થયું, એટલે આખે આખું જે સુભાષચંદ્ર બોઝ છે એના વિશે આપણે માહિતી છે મેળવવાની છે। તો જોઈએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો, બરાબર? સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો કે 23 જાન્યુઆરી 1897માં ઓડિશાનું જે કટક ગામ છે ત્યાં થયો હતો। તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું, બરાબર? સુભાષચંદ્ર બોઝની માતાનું નામ પ્રભાદેવી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ। બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા, બરાબર? નાના હતા ત્યારથી જ તેઓ તીવ્ર બુદ્ધિ એટલે વધારે પડતા હોશિયાર હતા, બરાબર છે? તીવ્ર બુદ્ધિ પ્રતિભા એટલે વધારે બુદ્ધિ જે છે એ ધરાવતા હતા। ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા, બરાબર છે? 1920માં લંડનની અંદર ICSની જે પરીક્ષા લેવામાં આવી એમાં પોતે 4થા નંબરે પાસ થયા। ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા। લંડનમાંથી ક્યાં આવ્યા? તો કે ભારતમાં। ભારતમાં આવ્યા એટલે પોતે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે જે કોંગ્રેસ છે એની અંદર પોતે જોડાયા। દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો, બરાબર? દેશની જે સ્વતંત્રતા મેળવવા માટેની જે ચળવળ છે એમની અંદર સુભાષચંદ્ર બોઝે ભાગ લીધો। 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા, બરાબર? સુભાષચંદ્ર બોઝ છે કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાણા? તો કે 11 વખત। ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા, બરાબર? 1938માં હરિપુરાની અંદર કોંગ્રેસ અધિવેશન ભરાણું અને એની અંદર સુભાષચંદ્ર બોઝ છે એ કોંગ્રેસના પ્રમુખ બન્યા। ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં કોંગ્રેસ અધિવેશન મળ્યું, એમાં બીજી વખત પોતે પ્રમુખ બન્યા। કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, બરાબર? અંદરોઅંદર ઘણા બધા જે મતભેદો થયા એના લીધે તો કે જે કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા એમાંથી એમણે રાજીનામું આપ્યું। મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી। પ્રશ્ન પૂછાય કે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની રચના કોણે કરી? તો કે સુભાષચંદ્ર બોઝે, બરાબર છે? ત્યાંથી આગળ યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, યુરોપની અંદર બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા, બરાબર? સુભાષચંદ્ર બોઝે જે ફોરવર્ડ બ્લોક નામનો જે નવો રાજકીય પક્ષ થાપ્યો હતો એમણે તો કે બીજા વિશ્વયુદ્ધની અંદર તો કે આ યુદ્ધ વિરોધી પ્રચાર જે છે એ શરૂ કર્યો। સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા, બરાબર છે? આ યુદ્ધ વિરોધી પ્રચાર કર્યો એના માટે થઈ અને સુભાષચંદ્ર બોઝ અને એમના જે કોઈ પણ સાથીઓ છે એમને સરકારે જેલમાં પૂરી દીધા। સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા, તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજર કેદ રાખ્યા, બરાબર? સુભાષચંદ્ર બોઝને જેલમાં પૂરી દીધા તો સુભાષચંદ્ર બોઝે શું કર્યું? ત્યાં ઉપવાસ ઉપર ઉતરી ગયા। ઉપવાસ ઉપર ઉતર્યા એટલે સુભાષચંદ્ર બોઝે એમની તબિયત ખરાબ થઈ ગઈ, તબિયત બગડી, પરિણામે અંગ્રેજ સરકારે એમને જેલમાંથી મુક્ત કર્યા અને એમનું જે મકાન છે એમાં નજર કેદ, પોલીસનો પહેરો રાખ્યો, સુભાષચંદ્ર બોઝે એ મકાનમાં રહેતા। 17 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છેટકા, બરાબર? નજરકેદ હતા અંગ્રેજોની જે કોઈ પણ પહેરો હતો, અંગ્રેજ સરકારની જે નજરકેદ હતી એમાંથી પણ સુભાષચંદ્ર બોઝ છે એ છૂટી જાય છે। ક્યારે? તો કે 17 જાન્યુઆરી 1900ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા। તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા, બરાબર? વેશ પરિવર્તન એમનો જે પહેરવેશ હતો એ બદલી અને કોઈને કંઈ ખબર ન પડે, કોઈ ઓળખી ન શકે એ રીતે પોતે વેશ પરિવર્તન કરી પહેલાં પેશાવર ગયા, પેશાવરથી કાબુલ અને કાબુલથી મોસ્કો થઈ અને બર્લિન પહોંચી ગયા।
બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. બરાબર, બર્લિન પહોંચ્યા પછી અહીંયાથી એમણે રેડિયો પર પ્રવચન આપ્યું અને અંગ્રેજ સરકાર છે ચોંકી ગઈ. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. બરાબર, જે બર્લિન પરથી એમણે રેડિયો પ્રવચન આપ્યો પછી અંગ્રેજ સરકાર છે ત્યાં જાય છે, તો ત્યાંથી તેઓ સુમાત્રા થઈ અને ક્યાં વયા ગયા છે, જાપાન. બરાબર છે. હવે ત્યાંથી આગળ જોઈએ, આઝાદ હિંદ ફોજના સુકાની પદે. બરાબર છે, બ્રિટિશ સરકારના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફોજની રચના કરી. બ્રિટિશ સરકાર જે છે એટલે કે બ્રિટિશ લશ્કર, અંગ્રેજોનું જે લશ્કર છે એના ભારતીય અમલદાર કોણ હતા, તો કે કેપ્ટન મોહનસિંહ. હવે એમણે જાપાનની શરણે ગયેલા એટલે જાપાનમાં જે ભારતીય સૈનિકો હતા, બરાબર, જે લોકો જાપાનની અંદર વસવાટ કરતા હતા, એ ભારતીય સૈનિકોમાંથી એક આઝાદ હિંદ ફોજની રચના કરે છે. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મેન મતભેદો થયા. બરાબર છે, જે જાપાન સરકાર છે એ અને રાસબિહારી બોઝ એમની વચ્ચે અંદર અંદર મતભેદ થયા અને મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. બરાબર છે, કેપ્ટન મોહનસિંહ છે એમણે રાજીનામું આપ્યું. આઝાદ હિંદ ફોજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. બરાબર, હવે આઝાદ હિંદ ફોજ છે એનું ભાવિ, એનું ભવિષ્ય છે એ થોડા સમય માટે, તો કે એના જે પ્રમુખ અથવા તો કોઈ એવો લીડર એની અંદર નહોતો કે જે આ જે સંઘ છે, બરાબર, જે આઝાદ હિંદ ફોજની જે રચના કરી છે, જે આઝાદ હિંદ ફોજ છે એ સંભાળી શકે, એટલે એમનું જે કોઈ પણ ભાવિ ભવિષ્ય છે એ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. બરાબર છે, રાસબિહારી બોઝ છે એમની સર્વસંમતિથી જે 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે કોની પસંદગી કરી, તો કે સુભાષચંદ્ર બોઝની. બરાબર છે, સર્વસત્તા તેમણે સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાની પદ સંભાળ્યું. બરાબર છે, જે સુભાષચંદ્ર બોઝ છે એમને તો કે બધી જ સત્તા આપે છે અને 1943માં તો કે સુભાષચંદ્ર બોઝ છે એમણે તો કે આઝાદ હિંદ ફોજ જે છે એનું સુકાની પદ એટલે કેપ્ટન પદ સંભાળ્યું અને ત્યારથી તેમને નેતાજીનું હુલામનું નામ આપવામાં આવ્યું. બરાબર છે, આઝાદ હિંદ ફોજનું સુકાણી પદ સંભાળ્યું કેપ્ટન પદ, ત્યારથી તેમને ક્યાં નામે ઓળખવામાં આવ્યા, તો કે નેતાજી. હવે નેતાજીનું જે હુલામનું નામ છે આપવામાં આવ્યું. નેતાજીએ ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. બરાબર, નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝ છે એમણે તો કે જે ફોજ હતી, જે સૈન્ય હતું એને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એમણે ફોજને ચલો દિલ્હી અને ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. આપણે જે જય હિંદ નારો બોલીએ છીએ, જે મંત્ર બોલીએ છીએ, કોણે આપેલો છે, તો કે સુભાષચંદ્ર બોઝે. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. બરાબર, તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે ત્યાં પ્રવાસ કર્યો અને ત્યાં જે ભારતીયો, જે ભારતના લોકો વસતા હતા એમણે તો કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે, બરાબર, એમની પાસે તો કે જે માતૃભૂમિ છે એમની સ્વતંત્રતા મેળવવા માટે તો કે સર્વસ્વનું પોતાનું બલિદાન આપવા માટેની માંગણી કરી. તો મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહ્વાન કર્યું. બરાબર છે, એમણે ત્યાંના જે ભારતીયો હતા એમણે તો કે આઝાદી મેળવવા માટે આહ્વાન કર્યું અને કયું સૂત્ર આપ્યું, તો કે તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. બરાબર, સુભાષચંદ્ર બોઝે 3 સૂત્રો આપેલા છે, ચલો દિલ્હી, જય હિંદ અને તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. એટલે આ જે બાબત છે એ કોના માટે છે, તો કે સુભાષચંદ્ર બોઝ માટે. બરાબર, અને અહીંયા પેજ નંબર 22માં જુઓ, સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજના સાથીદારો અને સુભાષચંદ્ર બોઝ છે એ કેપ્ટન સાથે અહીંયા જે છે આખા ચિત્રની અંદર આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ કામચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી. બરાબર છે, ઓક્ટોબર 1943માં કામચલાઉ સરકારની સ્થાપના કોણે કરી, તો કે સુભાષચંદ્ર બોઝે. ક્યાં, તો કે સિંગાપુરમાં. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. બરાબર,
સુભાષચંદ્ર બોઝ છે સૈન્યના લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો જે હોદ્દો છે એ સંભાળે છે. કામચલાઉ સરકારને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું છે. આ કામચલાઉ સરકાર હતી એણે તો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે એણે યુદ્ધ જાહેર કર્યું. એના પછી છે આઝાદ હિન્દ ફોજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ હિન્દની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફોજનું પુનઃ આયોજન કર્યું. બરાબર, સુભાષચંદ્ર બોઝ છે એ આઝાદ હિન્દ ફોજના જે વડા હતા તો એ કામચલાઉ સરકારના વડા બન્યા. એના પછી તો કે આઝાદ હિન્દ ફોજનું ફરી પાછું પુનઃ આયોજન એટલે કે ફરી પાછું આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. બરાબર, જે આઝાદ હિન્દ ફોજના જે સૈનિકો હતા એને સારામાં સારી તાલીમ છે એ સુભાષચંદ્ર બોઝે આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. બરાબર, સુભાષચંદ્ર બોઝ છે એણે તો કે આઝાદ હિન્દ ફોજની અંદર લશ્કર માટે અલગ અલગ ટુકડી છે એ તૈયાર કરે છે. બરાબર, અહીંયા જો બોક્સની અંદર આપેલું છે કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં ચાર લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેની અંદર એમણે કયા નામ આપ્યા છે તો કે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. આ ચાર નામની જે ટુકડીઓ છે એ એમણે ઊભી કરી. તેમણે સ્ત્રીઓ માટે પણ એક અલગ ટુકડી ઊભી કરી અને એનું નામ શું આપ્યું તો કે ઝાંસીની રાણી. બરાબર, અને તેના કેપ્ટન છે એ કોણ હતા તો કે સહગલે. બરાબર, લક્ષ્મી સહગલે એમણે એનું નેતૃત્વ છે એ કરેલું હતું. આગળ વાત કરીએ, આઝાદ હિન્દ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. બરાબર, આઝાદ હિન્દ ફોજ છે એણે ભારતની જે પૂર્વ સરહદ કઈ તો કે આરાકાન અને ઇમ્ફાલ વિભાગ છે એની અંદર કેટલાક વિજય એટલે કે કેટલીક જીત મેળવી. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને વરસાદને કારણે ફોજને પીછેહટ કરવી પડી. બરાબર છે, કેટલાક વિભાગમાં પોતે જે યુદ્ધ કરે છે જે લડે છે એના લીધે ત્યાર પછી જે પુરવઠો છે જે કોઈ પણ ચીજવસ્તુઓ જોઈ એ ખૂટી ગઈ અને વધુ પડતો ત્યાં વરસાદ થયો એના લીધે તો કે આઝાદ હિન્દ ફોજ છે એને પીછેહટ એટલે કે પાછું આવવું પડ્યું. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યો. બરાબર છે, અને જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિન્દ ફોજનું ભવિષ્ય રહ્યું નહીં. બરાબર, અમેરિકા દ્વારા જાપાન ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને જાપાન છે એ હારી ગયું. હવે યુદ્ધ છે એની આંખે આખી પરિસ્થિતિ બદલાઈ છે અને આઝાદ હિન્દ ફોજ છે એનું કોઈ પણ જાતનું ભવિષ્ય છે રહ્યું નહીં. 4,000 સૈનિકોની કુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાય. બરાબર, 4,000 સૈનિકો છે એ શું થયું તો કે એની કુવારી થઈ અને 25,000 જેટલા સૈનિકો છે એને કેદ કરવામાં આવ્યા એટલે કે એ કેદ થયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. પ્રશ્ન પૂછાય છે સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી. કઈ લીધી હતી તો કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. બરાબર, સુભાષચંદ્ર બોઝ છે એ તો કે રંગૂન અને બેંકોક એ છોડી અને વિમાન માર્ગે એટલે વિમાનમાં આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફાર્માસાના તાઇપે વિમાનની મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી. બરાબર, જાપાને જાહેરાત કરી કે 18 ઓગસ્ટ 1945ના રોજ તો કે ફોર્માસાના તાઇપે વિમાનની મથકથી વિમાન છે ઉપડ્યું ને તરત જ વિમાનની અંદર આગ લાગી. નેતાજી સખતદાસિયા અને અવસાન પાઈમાં એવું કહેવાય છે. બરાબર છે, કોણે આ જાહેરાત કરેલી છે તો કે જાપાને. બરાબર છે, એટલે પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝનું અવસાન કેવી રીતે થયું તો કે જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું તરત જ તેને આગ લાગી. નેતાજી સખતદાસિયા અને તેમનું અવસાન થયું. બરાબર છે, એટલે આ જે બાબત છે એ કોની હતી તો કે સુભાષચંદ્ર બોઝ વિશે કે સુભાષચંદ્ર બોઝ છે એમનો જન્મ ક્યાં થયો. બરાબર છે, ત્યાર પછી તો કે એમનું અવસાન ક્યાં થયું અને એને ક્યાં ક્યાં કાર્યો કર્યા છે. હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છે એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. પ્રશ્ન પહેલો, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો. એના પછીનો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝ જાપાન કેવી રીતે પહોંચ્યા. એના પછીનો પ્રશ્ન, આઝાદ હિન્દ ફોજની રચના કઈ રીતે થઈ. એના પછી સુભાષચંદ્ર બોઝે ક્યાં ક્યાં સૂત્રો આપેલા છે. એના પછીનો પ્રશ્ન, કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી.
બરાબર છે. અને એના પછીની તમારે જે મોટા પ્રશ્ન ટૂંક નોંધ લખવાની છે, આઝાદ હિન્દ ફોજ, અને બીજી ટૂંક નોંધ છે સુભાષચંદ્ર બોઝ. બરાબર છે. તો આટલા જે પ્રશ્ન તમને લખાવ્યા છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આ સાથે આપણું ચેપ્ટર છે એ પણ અહીંયા પૂરું થાય છે. નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. અસ્તુ, જય હિન્દ.